भावनगर थी समाचार कि जसरटी हॉस्पिटल ला ट्रोमा सेंटर मा मोड़ी रात्रे फायरिंग नी घटना बनी। एक शख्से अन्य व्यक्ति पर फायरिंग करी होवानी विगतो छे। फायरिंग करनार शख्सो फरार थई गया छे, जो कि पोलीसो काफलो घटना स्थळे पहोंच्यो छे अने वधु तपास चाली रही छे। परंतु सरटी हॉस्पिटल ला ट्रोमा सेंटर मा फायरिंग थता चकचार मची गई छे। एक शख्से अन्य व्यक्ति पर फायरिंग कर्यु। संवाददाता अजीत वधु विगत आपी रह्या छे। अजीत, शुं विगत? એના ભાવનગર શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો શહેર અને જિલ્લામાં અત્યારે સતત જે ક્રાઇમની ઘટનાઓ વધતી જાય છે તે બહુ ચિંતાનો વિષય કહી શકાય। ભાવનગરમાં ગઈકાલે રાત્રે સરટી હોસ્પિટલ ખાતે ફાયરિંગની ઘટના બનવા પામી હતી। રાતના 3 વાગ્યાની આ ઘટના છે। એક વ્યક્તિએ એક જે ટ્રોમા સેન્ટર છે ત્યાં નજીક આવીને ફાયરિંગ કર્યું હતું। જો કે સદનસીબે ફાયરિંગ થતાં તે વ્યક્તિને ઈજાગ્રસ્ત થવાનો ન પામેલ ન હતા। परंतु आ घटना ने लेने समग्र घटना की पुलिस ने जाण थता डीएसपी सहित नो पुलिस काफलो घटनास्थल पर पहुंची गयो हतो। अने फायरिंग करनार अने शुं काम फायरिंग कर्युं छे तेनी प्राथमिक तपास शुरू करी देवामां आवी हती। आ घटना ने लेने शहर में चकचार उभो थवा पामेल छे, कारण के भावनगर शहर नी अंदर छेल्ला थोड़ा दिवसों थी आ प्रकार की हत्याओ अने फायरिंग अने जेने कही शकाय के क्राइम सतत वधी रह्यो छे ते बहु चिंतानो विषय कही शकाय। અને જાણે આ સમગ્ર જે આ પ્રકારની જેવો ઘટનાઓ બની રહી છે સતત જે દિવસે ને દિવસે ભાવનગર શહેર અને જિલ્લામાં એવું સાબિત કરી રહ્યું છે કે જાણે પોલીસ વિભાગનું કોઈ નિયંત્રણ ન હોય તેવી સ્થિતિ અત્યારે સર્જાણી છે એના। બિલકુલ, તો અજીત હવે હોસ્પિટલ પર સુરક્ષિત નથી રહી ત્યારે ટ્રોમા સેન્ટરમાં ફાયરિંગની આ ઘટના કે જેમાં એક શખ્સે અન્ય વ્યક્તિ પર ફાયરિંગ કર્યું છે। ફાયરિંગ કરનાર શખ્સો ફરાર થઈ ગયા છે, જો કે સમગ્ર ઘટના બનતા આસપાસ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। હાલ તો પોલીસો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ ચાલી રહી છે। તો ભાવનગરથી સમાચાર કે જ્યાં સર્ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની, કયા કારણોસર વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું। જો કે પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે। વધુ વિગત એ તપાસ ચાલી રહી છે કે કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને કેમ ફાયરિંગ કરવામાં આવ્યું।